ઉનામાં એક એક ગ્રુપ દ્વારા સ્થાપન કરાયેલા ગણેશજીનું ડીજેને તાલ સાથે વિસર્જન કરાવ્યું. હજારો ભક્તો ભીની આંખે બાપાની વિદાયમાં જોડાયા. અગલે વર્ષ તુમ જલ્દી આના અને ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગણપતિ બાપાનું ધામધૂમપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. ઉના શહેરમાં ચંદ્રકિરણ ગ્રુપના નગરપાલિકાના સદસ્ય અલ્પેશભાઈ બામડિયા દ્વારા ગણેશ મહોત્સવની 9 દિવસ દરમિયાન ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં ગુરુવારે સાંજના સમયે ત્રિકોણબાગથી ભગવાન ગણેશજીની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી અને નવા મંદિર ખાતે આવેલા દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ઉના શહેરમાં ચંદ્રકિરણ સોસાયટીમાં એક એક ગ્રુપ દ્વારા વર્ષોથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. 9 દિવસ દરમિયાન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજી ભગવાનની મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરવામાં આવી હતી, તેમજ ઉના શહેરના અનેક વિસ્તારોની ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, જ્યાં 9 દિવસ બાદ ગુરુવારે અનેક વિસ્તારોમાંથી ગણેશજીની મૂર્તિ લઈને નવા બંદર ગામે આવેલા દરિયામાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ઉના શહેરમાં ચંદ્રકિરણ સોસાયટી ખાતે યોજાયેલા ગણેશ મહોત્સવમાં 9 દિવસ દરમિયાન અનેક નાના મોટા કાર્યક્રમો તેમજ અન્નકૂટના દર્શન રાખવામાં આવ્યા હતા. મોટા પ્રમાણમાં ભક્તો ગણેશ મહોત્સવની અંદર ભગવાન ગણેશના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા, જ્યારે આજે 9 દિવસ પૂર્ણ થતા ગુરુવારે પંડાલમાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે બાદ ડીજેના તાલે ગાયક કલાકારના નાદ સાથે વાજતે ગાજતે ભગવાન ગણેશની શોભાયાત્રા નીકળી હતી. અનેક માર્ગો ઉપર ગણેશ ભગવાનની શોભાયાત્રા ફરી હતી અને નવા મંદિર ખાતે આવેલા દરિયામાં વિઘ્નહર્તા એવા ગણેશજી ભગવાનની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર અબ્દુલ ગાંજી, ઉના.